મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વના સમાચાર પર નજર કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના કાર્યક્રમ દરમિયાન વીજળી ગુલ થઈ છે. મહત્વના સમાચાર, દેવભૂમિ દ્વારકાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સભામાં વીજળી ગુલ થઈ છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. એસી અને પંખા બંધ થતા લોકો ગરમીથી પરેશાન જોવા મળી રહ્યા છે. તો હાલ સરકારની વીજળીના દાવાઓથી ભાજપની સભામાં જ પોલ ખુલ્લી હાલ દેખાઈ રહી છે. તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. દેવભૂમિ દ્વારકામાં ભાજપની ગુજરાત ગૌરવ સભા દરમિયાન લાઇટ ગુલ થતી જોવા મળી. તમામ લાઇટ પંખા બંધ હાલતમાં જોવા મળ્યા. ત્યારે ભાજપની ગૌરવ યાત્રાના કાર્યક્રમ દરમિયાન વીજળી ગુલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમામ સરકારના જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સભામાં વીજળી ગુલ થઈ તમામ પંખા લાઇટ બંધ હાલતમાં જોવા મળ્યા. તો સભામાં તમે જોઈ રહ્યા છો કે લોકો ગરમીથી પરેશાન છે. સરકારની વીજળીના દાવાઓની ભાજપની સભામાં પોલ ખુલતી દેખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આજથી જ ભાજપ દ્વારા પ્રચંડ પ્રચારની શરૂઆત કરવામાં આવી છે. એટલે કે આજથી ભાજપની ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે ગૌરવ યાત્રા દરમિયાન જે કેન્દ્રીય નેતાઓ છે તેમની મુલાકાતો વધી રહી છે ગુજરાતમાં, અને આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય નેતાઓ જે છે તે પણ ભાગ લેવાના છે. મહત્વનું છે કે બેચરાજી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ જે જાહેર સભા છે તે ગૌરવ યાત્રા પહેલા ચાલી રહી છે, પરંતુ સભા દરમિયાન બેદરકારી સામે આવી રહી છે. એટલે કે હવે જાણે ભાજપ દ્વારા એક તરફ પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા સભામાં તમામ કહી શકાય કે 50% કરતા પણ જે ખુરશીઓ છે તે ખાલી જોવા મળી રહી છે. તમામ જે લોકો છે તે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા અને મુખ્યમંત્રીની સ્પીચ ચાલુ હતી ત્યારે જ કહી શકાય કે સભા ખંડમાંથી બહાર નીકળી ગયા હતા. એટલે કે જે સ્થળ પર સભા યોજવામાં આવી હતી ત્યાંથી એક બાદ એક મોટી સંખ્યામાં જે પબ્લિક છે, જે લોકો છે, તે સભા છોડીને જતા રહ્યા છે. એટલે ચોક્કસ એ લોકોને જાણે હવે ભાજપના વિકાસના જે કામગીરી છે તે સાંભળવામાં રસ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપની જે આબરૂ છે તે બચાવવા માટે તમામ જે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે લોકોને રોકી રહ્યા છે અને બહાર જવાની મનાઈ કરી રહ્યા છે. કેમેરામેન સર્વર અલી સાથે માનસી પટેલ, જીએસટીવી.